गुड मॉर्निंग ऑल। सो प्रीवियस लेक्चर में आपणे इवोल्यूशन ऑफ टाउन प्लानिंग और हिस्ट्री ऑफ टाउन प्लानिंग भण्या हता, बराबर। सो हवे लास्ट लेक्चर में आपणे जोई लीधुं के फ्रॉम द डेटेड बेक फ्रॉम द 3000 BCE, ओके, के त्यारथी લઈ અને અત્યાર સુધી આપણે જે ટાઉન પ્લાનિંગ હિસ્ટ્રી और टाउन प्लानिंग डोमेन में कई रीते डेवलपमेंट हो गया अने हिस्ट्री अकॉर्डिंग क्या क्या डिफरेंट टाउन प्लानिंग्स अपने छे, बराबर। हवे पर्टिक्युलर तमारा क्लास में अमुक जन पर्टिक्युलर हिस्ट्री ऑफ टाउन प्लानिंग एक्स्ट्रा लेक्चर्स भरी रहा है, सो इफ तमने भी इच्छा हो तो तब नेक्स्ट टाइम एम जॉइन कर सको, बराबर। सो आज आप चालू करिए ऑब्जेक्टिव्स ऑफ द और ऑब्जेक्ट्स ऑफ द टाउन प्लानिंग। હવે સૌથી પહેલા આપણે ચાલુ કરીએ, બરાબર, તો એની પહેલાં તમને બે વસ્તુમાં ખબર હોવી જોઈએ કે વોટ ઇઝ અ ગોલ અને વોટ ઇઝ અ ઓબ્જેક્ટ, બરાબર। તમે ઘણી વાર સાંભળ્યું હશે કે ભાઈ આપણો ગોલ કોઈ પ્રોજેક્ટ હોય એનો કંઈક ગોલ હોય અને એના ઓબ્જેક્ટિવ્સ હોય, બરાબર। સો ગોલ અને ઓબ્જેક્ટિવ વચ્ચે શું ડિફરન્સ છે, બરાબર। તો સૌથી પહેલાં આપણે વાત કરીએ ગોલ, બરાબર। ગોલ એટલે કે પર્ટિક્યુલર તમારે કોઈક સ્ટાન્ડર્ડ અચીવ કરવું છે, બરાબર। તો એ થયો તમારો ગોલ, બરાબર। જસ્ટ એક સિમ્પલ લેંગ્વેજમાં તમે જો વાત કરો તો તમારે એન્જિનિયર થઈ, મતલબ તમારું આ ડિગ્રી એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરી અને તમારે સારી જગ્યાએ જોબ લેવી છે, બરાબર, કે તમારે સેટલ થવું છે લાઈફમાં, તે હોય તમારો ગોલ, બરાબર। તો એને કહેવાય તમારો ગોલ અને વોટ ઇઝ અ ઓબ્જેક્ટિવ। તો ઓબ્જેક્ટિવ એટલે કે પર્ટિક્યુલર એ ગોલને ફૂલફિલ કરવા માટે તમે જે સ્ટેપ્સ ફોલો કરો છો તો એને કહેવાય તમારા ઓબ્જેક્ટિવ, બરાબર। લાઈક હવે તમારે એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરીને સારી જગ્યાએ જોબ જોઈતી હોય, બરાબર, તો એના માટે શું તમારે એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરવું પડે, કોલેજમાં એડમિશન લેવું પડે, એક્ઝામ્સ આપવી પડે, બરાબર। સો એ બધી જે પ્રોસેસીસ છે કે જે ગોલને ફૂલફિલ કરવા માટે તમે જે બી પ્રોસેસ કરો છો તો એને કહેવાય તમારા ઓબ્જેક્ટ્સ ઓર ઓબ્જેક્ટિવ, બરાબર। તો એવી રીતે કે ટાઉન પ્લાનિંગની આપણે વાત કરી, બરાબર, ટાઉન પ્લાનિંગ ડેવલપ કરવાનો મેઇન ઇમ્પોર્ટન્ટ ગોલ શું છે, ટુ પ્રોવાઈડ અ સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલ ટુ ધ ઇનહેબિટન્ટ્સ, બરાબર, કે જે બી ત્યાં લોકો રહી રહ્યા છે તો એ લોકોને એક પ્રોપર સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલ તમારે પ્રોવાઈડ કરવાની। હવે વોટ ઇઝ અ સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલ, બરાબર। સસ્ટેનેબલ ની ઘણી બધી ડેફિનેશન્સ છે, બરાબર। સસ્ટેનેબલ ને એક સિમ્પલ વર્ડમાં આપણે કહેવું હોય, બરાબર, કે એવી વસ્તુ કે જેમાં પોઝિટિવ એસ્પેક્ટ્સ વધારે હોય રાધર દેન નેગેટિવ એસ્પેક્ટ્સ, બરાબર। ઓર સસ્ટેનેબલી રીતે કે એ પર્ટિક્યુલર એવી સિસ્ટમ ડેવલપ થાય કે એ જે એની અકોર્ડિંગ એની જાતે જ અંદર મેનેજ થઈ અને ચાલુ રહે, બરાબર। સો ઘણી વખત તમે જોયું છે કે સસ્ટેનેબલ સિટી, સસ્ટેનેબલ સિટી એટલે કેવી રીતે એને કહી શકીએ કે એની બધી જે ફેસિલિટીઝ છે, બરાબર, જેમ કે આપણે ટાઉનની બધી ફેસિલિટીની વાત કરીએ તો ટાઉનની ફેસિલિટીઝમાં આપણે કઈ આવે, રોડ નેટવર્ક્સ આવે, ઇલેક્ટ્રિસિટી આવે, વોટર સપ્લાય આવે, સીવેજ સિસ્ટમ આવે, બરાબર, વેસ્ટ કલેક્શન હેન્ડલિંગ મશીનરીઝ આવે, બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી, બરાબર। સો સસ્ટેનેબલ ક્યારે કહી શકો તમે કે જ્યારે બધી જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી એકબીજા સાથે કો રિલેટ થાય, બરાબર, કો રિલેટ થાય અને એક પ્રોપર ફ્રૂટફુલ આઉટપુટ તમને મળે તો એને તમારે કહેવાય સસ્ટેનેબલ, બરાબર। સો આપણો મેઇન ટાઉન પ્લાનિંગ ડેવલપ કરવાનો ઓર ટાઉનને ડેવલપ કરવાનો મેઇન ગોલ શું છે કે ટુ પ્રોવાઈડ અ સસ્ટેનેબલ એટમોસ્ફિયર ટુ ધ ઇનહેબિટન્ટ્સ, કે જે લોકો રહી રહ્યા છે તે લોકોને આપણે સસ્ટેનેબલ એટમોસ્ફિયર પ્રોવાઈડ કરવાની વસ્તુ છે, બરાબર। સો તો એને કમ્પ્લીટ કરવા માટે તમારા જે ઓબ્જેક્ટિવ છે એ કયા કયા છે, ધ ફોર એસેન્શિયલ ઓબ્જેક્ટ્સ ઓર આઈડિયલ ઓફ એન એની ટાઉન પ્લાનિંગ સ્કીમ આર બ્યુટી, કન્વિનિયન્સ, એન્વાયરમેન્ટ અને હેલ્થ, બરાબર। આ ચાર મેજર જે પિલર્સ છે જો એને તમે ફૂલફિલ કરો, બરાબર, તો તમારો જે ગોલ છે એ ઓટોમેટિકલી તમારો પૂરો થઈ જાય, બરાબર। ફોર એસેન્શિયલ ઓબ્જેક્ટ્સ આર ઓર આઈડિયલ્સ ઓફ એની ટાઉન પ્લાનિંગ સ્કીમ આર બ્યુટી, કન્વિનિયન્સ, એન્વાયરમેન્ટ એન્ડ હેલ્થ। ધ ઓબ્જેક્ટ ઓફ બ્યુટી ઇઝ અચીવડ બાય ટેકિંગ ધ મોસ્ટ પોસિબલ એડવાન્ટેજ ઓફ ધ નેચરલ કન્ડિશન સરાઉન્ડિંગ ધ ટાઉન એન્ડ ઓલ્સો બાય ગિવિંગ આર્કિટેક્ચર ફિનિશિસ ટુ ધ વેરિયસ કમ્પોનન્ટ્સ ઓફ ધ ટાઉન। સૌથી પહેલો છે બ્યુટી, બરાબર, આપણે જે પ્રિન્સિપલ ઓફ પ્લાનિંગ અને પ્રિન્સિપલ ઓફ આર્કિટેક્ચર જે જોયા હતા, બરાબર, આપણે ટાઉન બિલ્ડિંગ એન્ડ જે એનું ફર્સ્ટ ચેપ્ટરમાં ઇન્ટ્રોડક્શનમાં, બરાબર, તેમાં શું હતું, એસ્થેટિક હતું। તો એસ્થેટિકનો મતલબ શું કે તમારી કોઈ વસ્તુ દેખાવમાં બહુ જ સારી લાગવી જોઈએ કે જેથી આમ પહેલી જ નજરે આમ કહી દઈએ કે ના મસ્ત બનાવ્યું છે કે બહુ જ સારું બનાવ્યું છે।
ऑब्जेक्ट ऑफ ब्यूटी इज अचीव्ड बाय टेकिंग द मोस्ट पॉसिबल एडवांटेज ऑफ द नेचुरल कंडीशंस सराउंडिंग द टाउन एंड ऑल्सो बाय गिविंग द आर्किटेक्चरल फिनिशेस टू द वेरियस कंपोनेंट्स ऑफ द टाउन. બરાબર કે તમારે જે નેચરલ કન્ડિશન છે બરાબર એને તમે મેક્સિમમ એનું યુટિલાઇઝ કરો અને તમને એક ફ્રુટફુલ અને એસ્થેટિક વર્ઝન મળે તમારા ટાઉનનું. પ્લસ તમારે જે ટાઉન છે એમાં તમે આર્કિટેક્ચરલ ફિનિશિસ બી તમે આપી શકો કે જેથી એની જે એસ્થેટિક પ્રોપર્ટીઝ છે એ ઘણી બધી એન્હેન્સ થઈ શકે. બરાબર, સો એ થયું તમારું ફર્સ્ટ બ્યુટી. સેકન્ડ છે કન્વિનિયન્સ. ધ ઓબ્જેક્ટ ઓફ કન્વિનિયન્સ ઇઝ અન્ડરસ્ટુડ ઇન ધ ફોર્મ ઓફ વેરિયસ ઇકોનોમિક, સોશિયલ એન્ડ ધ રિક્રિએશનલ એમિનિટીઝ to be given to the public. બરાબર, કન્વિનિયન્સ એટલે પર્ટિક્યુલર તમે જે બી ફેસિલિટી બને છે એ પ્રોપર કન્વિનિયન્ટલી હોવી જોઈએ, જેને તમે યુઝ કરી શકો કે જેને તમે ડે ટુ ડે લાઈફમાં ઇઝી યુઝ કરી શકો. બરાબર, લાઈક કન્વિનિયન્સની આપણે વાત કરીએ કે બી આપણે કેસ સ્ટડી લઈએ. બરાબર, કે લાઈક અમદાવાદમાં બે સિસ્ટમ છે આપણી, બરાબર, ટ્રાન્સપોર્ટેશનની. એક એક છે એએમટીએસ અને સેકન્ડ છે બીઆરટીએસ. બરાબર, હવે પર્ટિક્યુલર આપણે એક જગ્યાએથી લાઈક એક એક્ઝામ્પલ એ કે કોઈ એક આપણા ઘરથી લઈ અને ક્યાંક આપણે પિક્ચર જોવા જવું છે. બરાબર, અને એ બંને લોકેશનની વચ્ચે આ બે સિસ્ટમ અવેલેબલ છે કે તમે એએમટીએસમાં બી જઈ શકો છો અને બીઆરટીએસમાં બી જઈ શકો છો. બરાબર, હવે પર્ટિક્યુલર તમે તમારા ઘરેથી નીકળો છો અને તમે પિક્ચર કે થિયેટર સુધી પહોંચો છો. બરાબર, તો એક એક કેસ એવો લઈએ કે આ તમે એએમટીએસમાં જાઓ. બરાબર, તો એએમટીએસમાં તમે બસની રાહ જોવી પડે છે. બરાબર, કે ભાઈ પ્રોપર એટલી બધી ફ્રિકવન્સી ઓર એટલી બધી કનેક્ટિવિટી નથી. બરાબર, તો તમારે તમારા ઘરેથી થિયેટર સુધી પહોંચવા તમને કલાકનો ટાઈમ લાગે. બરાબર, ઓન ધ અધર હેન્ડ કે ભાઈ એ જ સિચ્યુએશન કે એ જ પાથ ઉપર બીઆરટીએસ બી વર્ક થઈ રહી છે. બરાબર, તો તમે તમારા ઘરેથી નીકળીને થિયેટર પહોંચો છો, એક બીઆરટીએસનો યુઝ કરો છો, તો તમને કંઈક 20 મિનિટ લાગે. બરાબર, સો ધ કન્વિનિયન્સ મેજર કે ભાઈ તમારી જે એમિનિટીઝ છે, બરાબર, એ જે જનરલ પબ્લિક કેટલી ઇઝીલી યુઝ થઈ શકે છે. બરાબર, સો ધ ઓબ્જેક્ટ ઓફ કન્વિનિયન્સ ઇઝ અન્ડરસ્ટુડ ઇન ધ ફોર્મ ઓફ ધ વેરિયસ ઇકોનોમિક, સોશિયલ એન્ડ રિક્રિએશન એમિનિટીઝ ટુ બી ગિવન ટુ ધ પબ્લિક. બરાબર, કે ભાઈ જે બી તમને ફેસિલિટી મળે એ ઇઝીલી હોવી જોઈએ. કઈ કઈ ટાઈપની ફેસિલિટી આપણને મળે છે? ઇકોનોમિક, સોશિયલ, રિક્રિએશનલ. બરાબર, દિસ એમિનિટીઝ ઇન્ક્લુડ્સ ચીપ પાવર એન્ડ ઇલેક્ટ્રિસિટી, પ્રોપર સાઇટ ફોર ધ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ, ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીઝ, adequate power supply, easy disposal of the sewage and industrial waste, facility to the commercial units. બરાબર, તો તમને આટલી બધી ફેસિલિટીઝ ઇઝીલી મળી રહે છે. બરાબર, કે જેથી જે પીપલ છે એ ડે ટુ ડે યુઝમાં એને ઇઝીલી યુઝ કરી શકે. બરાબર, તો સેકન્ડ તમારો ઓબ્જેક્ટ થયો કન્વિનિયન્સ. થર્ડ છે ધ ઓબ્જેક્ટ ઓફ એન્વાયરમેન્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન ધ સેન્સ દેટ એન્વાયરમેન્ટ શુડ બી મોલ્ડેડ ઇન અ સચ અ વે that man can go about his normal activities with the least amount of strain. The complex problem of the modern society, such as a tiresome travel to work, long hours of work, limited time spent with the community, have gradually led towards the serious maladjustment between the human being and the type of life he had to lead. The maladjustment have tended to disturb the vitality of urban living, and the town planning is mainly concerned with the bringing about a better relation between the man and his environment. બરાબર, સો અહીંયા જે એન્વાયરમેન્ટની આપણી વાત થઈ રહી છે, બરાબર, તો એ એન્વાયરમેન્ટ લાઈક આપણે જે ગ્લોબલ વોર્મિંગની વાત કરીએ છીએ એવી વાત નથી, પણ એન્વાયરમેન્ટ એટલે એના સરાઉન્ડિંગનું જેટલી બી એટમોસ્ફિયર છે. બરાબર, એ કેવી રીતનું હોય? બરાબર, હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે તમારા ઘર તમે જે જગ્યાએ રહી રહ્યા છો, બરાબર, અને ત્યાં કોઈ જે આવી રિક્રિએશનલ ફેસિલિટીઝ ના હોય, લાઈક પાર્ક ના હોય, પ્લે ગ્રાઉન્ડ ના હોય. બરાબર, જસ્ટ બેઝિક આ બધા બિલ્ડિંગ ઉભા કરી દીધા હોય અને બસ ત્યાં તમારે રહેવાનું, બીજું કોઈ જ પાર્કની ફેસિલિટી કશું જ નહીં. બરાબર, પ્રોપર સનલાઇટ ના આવી શકતી હોય, તો એવી બધી વખતે શું થાય કે જે બી પીપલ જે છે, બરાબર, એને નોર્મલ ડે ટુ ડે એક્ટિવિટી કરવામાં બહુ સ્ટ્રેન પડે. બરાબર, કારણ કે તમે આપણને ખબર છે કે આપણને અમુક વખતે થોડું રિલેક્સેશન જોઈએ, લાઈક સેટરડે સન્ડે હોય તો કોઈ નજીકમાં પાર્ક હોય તો ત્યાં ફરવા જઈએ. બરાબર, લાઈક અમદાવાદ છે તો રિવર ફ્રન્ટ છે, તો ત્યાં જઈને લોકો સવારે કેમ જતા હોય કે જેથી તમે એમને થોડું રિલેક્સેશન મળે, આમ જોવે નેચરલ વસ્તુ જોવે તો એમને થોડું સારું રિલેક્સેશન થાય. બરાબર, સો ધ મેઇન એમ ઓફ ધ ટાઉન પ્લાનિંગ શું છે કે ભાઈ જે બી પીપલ જે અર્બન એરિયામાં જે રહી રહ્યા છે, બરાબર, તો એ લોકોને એક બ્યુટિફુલ એટમોસ્ફિયર પ્રોવાઈડ કરવાનું મેઇન રીઝન છે. બરાબર, તમે જોયું હશે કે અત્યારની જે મોડર્ન સોસાયટીની જે સિચ્યુએશન છે એમાં શું છે કે
ટાયરસમ ટ્રાવેલ ટુ વર્ક, બરાબર, કે એમના ઘરેથી વર્ક સ્ટેશન સુધી પહોંચવા માટે એમને ઘણું બધું ટ્રાવેલ કરવું પડે, લાઈક બે બે કલાક 3 કલાકનું ટ્રાવેલિંગ થઈ જાય, બરાબર, ઘણું બધું લાંબા લોંગ અવર્સ ઓફ વર્ક, બરાબર, કે 10-10 12-12 કલાકનું શિફ્ટ હોય, બરાબર, પછી લિમિટેડ ટાઈમ સ્પેન્ડ વિધ, એના કે આટલી બધી પ્રોબ્લેમ થતો હોય કે 10 કલાક જોબ કરે, 6 કલાકનું ટ્રાવેલિંગ, તો ભાઈ ઘરે આવીને તરત માણસ સુઈ જાય, લેસ ટાઈમ, લિમિટેડ ટાઈમ સ્પેન્ડ વિથ ધ ફેમિલીઝ એન્ડ ધ કમ્યુનિટી, બરાબર. તો આ બધાના લીધે ધીમે ધીમે શું થાય કે માણસને કંટાળો આવવા માંડે, અને એને જે એની વાઇટાલિટી છે કે જેનું વર્ક કરવાની જે એફિશિયન્સી છે એ ધીમે ધીમે ઓછી થઈ જાય. સો ધ ટાઉન પ્લાનિંગ ડેવલપ કરવાનો મેઇન એમ એ છે કે પ્રોપર એવી રીતની રિક્રિએશન એક્ટિવિટીઝ તમને મળે કે જેથી માણસ કે જે મેન જે જે પર રહી રહ્યા છે, બરાબર, તો એ લોકો એમની જાતને રિજુનુએટ કરી શકે, બરાબર, અને રિજુનુએટ કરી અને પછી નેક્સ્ટ વીક ફરી એ લોકો વર્ક કરી શકે કે જેથી એ લોકો વધારે એફિશિયન્ટલી વર્ક કરી શકે, બરાબર. સો ધ ઓબ્જેક્ટ ઓફ એન્વાયરમેન્ટ ઇઝ પ્રોવાઇડિંગ અ ફ્રુટફુલ એટમોસ્ફિયર ટુ ધ મેન હુ લિવ ઇન ધ અર્બન સોસાયટી ઓર મોડર્ન સોસાયટી ફોર ધ રિજ્યુનેશન પર્પઝિસ ઓફ ધ ડેઇલી ટાસ્ક લાઈફ, બરાબર. સો નેક્સ્ટ છે ધ ઓબ્જેક્ટ ઓફ ધ હેલ્થ ઇઝ અકોમોડેટેડ ઇન ધ ટાઉન પ્લાનિંગ સ્કીમ બાય મેકિંગ રાઇટ યુઝ ઓફ ધ લેન્ડ ફોર ધ રાઇટ પર્પઝ. By providing parks, playground for public, by maintaining the pollution of the various forms to the lowest possible degree. In however, it is however necessary for the town planner to maintain a proper balance between the four objects mentioned above, and not to give emphasis on any one of them at a disadvantage of the other. Whatever. But last is the object of health. So health. ને કેવી રીતે આપણે એને town planning માં include કરી શકીએ? કે જસ્ટ એક વાત કરીએ કે ભાઈ આપણા ઘરની નજીક કોઈ ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય કે આપણા ઘરની એકદમ નજીક કોઈ ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી થતી હોય તો શું થાય કે આપણા ઘરની આજુબાજુ જે પોલ્યુશન લેવલ છે બહુ બધું ઇન્ક્રીઝ થઈ જાય, બરાબર. એના લીધે ઘણા બધા ડિસીઝીસ થાય, એરબોર્ન ડિસીઝીસ છે, વોટર બોર્ન ડિસીઝીસ છે, બરાબર. સો ધ લાસ્ટ ઓબ્જેક્ટ ઓફ ધ હેલ્થ એટલે તમે એવી રીતે ટાઉનની અરેન્જમેન્ટ કરવાની કે ટુ મેકિંગ રાઇટ યુઝ ઓફ ધ લેન્ડ ફોર ધ રાઇટ પર્પઝિસ, બરાબર. તમે રેસિડેન્શિયલ એરિયા છે તેની નજીક તમે ઇન્ડસ્ટ્રીયલ એરિયા ના મૂકી શકો, બરાબર. તો એ પર્ટિક્યુલર જે વસ્તુ થઈ એ હેલ્થના અકોર્ડિંગ હેલ્થને પ્રાઇમ કન્સર્નમાં રાખી અને લોકો આગળ વધતા હોય, બરાબર. તો એવી રીતે તમારે ધ્યાનમાં રાખવાનું કે ભાઈ તમે હેલ્થ છે તેને કેવી રીતે તમારે ધ્યાનમાં રાખવાનું, બરાબર. તો ઇટ ઇઝ હાઉએવર નેસેસરી ફોર ધ ટાઉન પ્લાનર ટુ મેન્ટેન અ પ્રોપર બેલેન્સ બિટવીન ધ ફોર ઓબ્જેક્ટ્સ મેન્શન, બરાબર. દરેકનું તમારે એટલું જ ઇમ્પોર્ટન્સ આપવાનું, બરાબર. પછી એવું નહીં કે તમે હેલ્થને વધારે ધ્યાનમાં આપી દો તો એન્વાયરમેન્ટ છે, બ્યુટી છે, એ બધાને કોઈને ધ્યાનમાં ના આપો, બરાબર. સો તમારા પર્ટિક્યુલર જે ચારે ઓબ્જેક્ટ છે એને પર્ટિક્યુલર એકદમ ધ્યાનમાં રાખી અને પછી તમારે આગળ વધવાનું, બરાબર. સો ધ સો અહીંયા તમારો જે ઓબ્જેક્ટ ઓફ ધ ટાઉન પ્લાનિંગ છે એ તમારો ગોલ છે, બરાબર. ચાર ઓબ્જેક્ટ છે આપણા, બ્યુટી, કન્વિનિયન્સ, એન્વાયરમેન્ટ અને હેલ્થ, બરાબર. બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બરાબર. એક્ઝામમાં ઘણી વાર પૂછાય છે અને એકદમ ઇઝી છે કે લાઈક ચાર જ લખી અને તમારે એને સમજાવી દો અને તમારા વર્ડમાં બી તમે સમજાવી શકો કે વોટ ઇઝ કે બ્યુટીને તમે કેવી રીતે જસ્ટિફાઈ કરો છો, બરાબર. કન્વિનિયન્સ તમે કેવી રીતે જસ્ટિફાઈ કરશો, એન્વાયરમેન્ટ છે તો કઈ રીતે સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટને તમે જસ્ટિફાઈ કરો છો, અને લાસ્ટ છે હેલ્થ, બરાબર. સો હવે નેક્સ્ટ ટોપિક છે આપણો ઇકોનોમિક જસ્ટિફિકેશન ફોર ધ ટાઉન પ્લાનિંગ, બરાબર. કે ભાઈ ઇકોનોમિક જસ્ટિફિકેશન કે ભાઈ ટાઉન પ્લાનિંગને જ્યારે જસ્ટિફ બનાવવાનું હોય તો એના માટે કઈ કઈ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી પડે, બરાબર. સો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. સો સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.